રાજ્યસભા માટે જ્યાં એક તરફ વિદેશ મંત્રીની પસંદગી કરવામાં આવી હતી, ત્યાં જ બીજી તરફ મહેસાણાના યુવા ચહેરા જુગલભાઈ ઠાકોરની પણ પસંદગી કરવામાં આવી. જુગલજી આપણી સાથે છે, તેમણે ફોર્મ ભરી દીધું છે. સીધી વાત કરવાનો પ્રયત્ન કરીએ. જુગલજી, આપની પસંદગી થઈ, પહેલા તો શું લાગે, શું પ્રતિક્રિયા આપની હશે? હું ખૂબ ખુશ છું કે મને જે રીતે પાર્ટીએ મારા ઉપર કળશ ડાળ્યો, કારણ કે આ ઉંમરની અંદર મને કદાચ બિલીવ નહોતું કે મને રાજ્યસભાની ટિકિટ મળશે અને મારે નોમિનેટ કરીને મારું ફોર્મ ભરવામાં આવશે, એટલે ખૂબ ખુશ છું. જુગલભાઈ, એવું પણ એક વાત આવી રહી હતી કે આપે લોકસભા માટે પહેલા આપનો જે ઈચ્છા હતી એ બતાવી હતી, પણ એ વખતે સમીકરણ હતા બેઠા, અને લોકસભાની ચૂંટણીમાં જે રીતે આપે કામ કર્યું ત્યારબાદ આ રીતના પરિણામો થયા છે, શું કહેશો? એ બાબતે એટલું જ કહીશ કે આ ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કોઈ પણ હોય, કારણ કે હું એવું માનું છું કે મારી ઉંમર પ્રમાણે જોવા જઈએ તો મારી પાછળ પણ એટલા બધા કાર્યકરો હતા કે જે લોકોને મળવી જોઈતી હતી રાજ્યસભાની ટિકિટ, અને મારા આગળ પણ એટલા બધા જે હતા કે જે લોકો એટલા પોતાની આખી જિંદગી પાર્ટી માટે ખપાવી છે. પણ પાર્ટી સમજી વિચારી જે દિલથી કામ કરતા હોય છે એને ગમે તાર પાર્ટી પસંદ કરતી હોય અને ગમે તાર પાર્ટી એના ઉપર લાવતી હોય છે. પાર્ટીના તો પોતાના સમીકરણો હશે, પોતે કંઈક વિચાર્યું હશે ત્યારે જુગલ ઠાકોરની પસંદગી કરાઈ છે. જુગલભાઈને શું લાગી રહ્યું છે કે તમારા કયા મુદ્દા, ઓબીસીનો ચહેરો હોવાના લીધે, યુવા હોવાના લીધે જુગલ ઠાકોરની પસંદગી થઈ કેમ છે? જુગલ ઠાકોરની પસંદગી એટલા માટે થઈ છે કે એમને જ્યારે હું જ્યારે પણ મેં પાર્ટીના કાર્યો માટે આગળ અગ્રેસિવતા બતાવી છે અને પાર્ટીના કોઈ પણ કામ હોય મેં ખભેથી ખભો મિલાઈને કામ કર્યું છે, અને અમારી પાર્ટીમાં કોઈ એક માની લો કે કોઈ પદ આપી દીધું તો એ પદનો કોઈ એ ગરિમા એવી હોય છે કે અમે કાર્યકર તરીકે કામ કરતા હોય છે. આજે અમારા વડાપ્રધાન પણ પોતે એમ કહેતા હોય છે કે હું સેવક છું, તો હું તો એક નાનો વ્યક્તિ છું, એટલે અમારે કોઈ પણ જવાબદારી આપે એની જવાબદારી સંપૂર્ણ નિભાવવાની હોય છે, એટલા માટે અમે કામ કરતા હોઈએ છીએ. કેમ કે આપ ઓબીસી સમાજમાંથી આવો છો, ખાસ કરીને હંમેશા એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ ચૂંટણી હોય કે વોટ બેંક તરીકે આ જે સમાજ છે તે હંમેશા ઉપયોગ થતો હોય છે, પરંતુ જો ઉત્થાનની વાત હોય તો એ હજુ પણ નથી થઈ. દારૂબંધી હોય કે અન્ય વ્યસન હોય કે અન્ય કોઈ પણ બધી હોય, આ સમાજમાં જોવા મળે છે. રાજ્યસભાના સાંસદ બન્યા પછી ગુજરાત સાથે સમાજ માટેની શું પ્રાથમિકતા રહેશે? આપે જે વાતચીત કરી કે કદાચ ભૂતકાળમાં આ બધી બિનાઓ બનતી હતી એના કારણે જ કદાચ એમણે જો એ જે ઓબીસી સમાજને કોઈ એનો લીડર જોઈતો હશે અને એના માટે જ પાર્ટીએ એવું વિચાર્યું હશે કે ભાઈ આપણે ભિન્ન ભિન્ન પ્રકાર, કારણ કે અમારી ભારતીય જનતા પાર્ટીમાં તમે જોયું છે જ્ઞાતિ જાતિ કરતાં કોઈમાં જેમાં જે વ્યક્તિઓમાં પ્રતિભા છે એ વ્યક્તિને પ્રમોટ કરવામાં આવે છે અને એ વ્યક્તિને આગળ લાવવામાં આવે છે અને એ લોકો સમાજની અંદર જ્ઞાતિ જાતિ તો આપણે નક્કી કરેલા હોય, એ નક્કી કર્યા કરતા મેઇન વસ્તુ છે પાર્ટી કોણ, કયો વ્યક્તિ કેવી રીતે પાર્ટીમાં કામ કરે છે. આપે આપની પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ઓબીસીના નેતાઓ સમાજને ઝઘડાવતા હોય છે, આ ઈશારો કોની તરફ હતો અને આગામી દિવસોમાં રણનીતિ જુગલ ઠાકોરની શું હશે? ના, આમાં મેં એવું કહ્યું કે ઓબીસીના નેતા નહીં, મેં એવું ખાસ કહેવાનો આગ્રહ રાખ્યો કે કોંગ્રેસ એવું કરતી હોય છે કે તમે ભૂતકાળની અંદર પણ જોયું હશે કે એક બે વિભાજન પાડી દીધા હતા, એક સણ વર્ગ અને એક ઓબીસી બક્ષીપંચ સમાજ, કે જેને ફક્ત ને ફક્ત એક જ વસ્તુ તરફ રટણ કે ભાઈ તમે કોંગ્રેસને વોટ આપો, અને એમના કાવા દાવા તમે ભૂતકાળમાં જોયા હશો કે જ્યારે પણ કર્ફ્યુ લાગ્યા હશે નાના મોટા ઇશ્યુ ઊભા કર્યા હશે કંઈક કરીને પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી ભાગલા પાડો અને રાજ કરો. અંતિમ સવાલ, લોકોનું બી એવું માનવું છે, રાજકીય ગલિયારામાં પણ એવી ચર્ચા થઈ રહી છે કે જુગલ ઠાકોર ને અલ્પેશ ઠાકોરના પર્યાય તરીકે અથવા એક મજબૂત ચહેરા તરીકે પાર્ટી પ્રમોટ કરી રહી છે, આપ પોતે શું કહેશો? આમાં એવું કોઈ એવું છે નહીં, અલ્પેશભાઈ મારા સમાજના છે અને સમાજની અંદર આજે કોઈ બીજા વ્યક્તિને એ પોતે એમની જગ્યાએ કોંગ્રેસમાં છે અને એમની રીતે આગળ વધે છે અને હું મારી રીતે ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધું છું, એટલે એમાં કોઈના કોઈ પર્યાયી કે કોઈના કોઈ પેલા એ છે જ નહીં. ભવિષ્યમાં ભેગા કામ કરવાનું આવશે તો કરશો? હા, 100% એમને અમારે વેલકમ, ભારતીય જનતા પાર્ટી અમે ખુલ્લા દિલથી આવકારીએ છીએ, પધારો, વેલકમ. આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા જુગલ ઠાકોર. એમનું સ્પષ્ટ માનવું છે કે અલ્પેશ ઠાકોરના પર્યાય એ પોતાને નથી માનતા, પરંતુ જે પણ આગામી દિવસોમાં સમીકરણો હશે તેની સાથે તાલમેલ મિલાવવા માટે એ તૈયાર છે. કેમેરામેન દેવજી સાથે કિંજલ મિશ્રા, ટીવી 9.